અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકા આરટીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરી રહી, સરકારી વાહનો જે સરકારના નિયમનું જો પાલન ન કરતા હોય તો અન્ય કેવી રીતે પાલન કરે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકાની વાત કરવામાં આવે તો લાઠી નગરપાલિકામાં નંબર પ્લેટ વગરના વાહનો ફરે છે, અને આ નંબર પ્લેટ વગરના વાહનો ફરતા હોય અને અકસ્માત સર્જે તો જવાબદાર કોણ? લાઠી પાલિકા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ટૂંક સમયમાં જ હવે અવધિ પૂરી થવાની છે, છતાં શાસક પક્ષના જવાબદાર સદસ્યો પાસે યોગ્ય કોઈ માર્ગદર્શન ન હોય અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવી રહ્યા છે. પાલિકામાં અનેક ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા વાહનો ભંગાર હાલતમાં પડી રહ્યા છે. ચાલુ કન્ડિશનવાળા વાહનોને દેખભાળ રાખનાર વ્યક્તિઓ નથી, ડ્રાઈવરો નથી, ગમે ત્યાં ગમે તે શેરીમાં વાહનો મૂકીને ગામમાં ખરીદી કરવા જતા રહે છે, ત્યારે તંત્ર પણ ઘોર નિંદ્રામાં પહોંચી રહ્યું છે. લાઠી પાલિકામાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં ગ્રાન્ટ ક્યાં વપરાય છે તે એક સવાલ છે. ત્યારે ચીફ ઓફિસર ગૌસ્વામી દ્વારા સમયાંતરે આ ગ્રાન્ટ કેવી રીતે ક્યાં વપરાય છે તે ચેક કરવી જોઈએ તેવો લોકોની માંગ ઉઠવા પામી છે. મ્યુનિસિપલ કમિશનરે આ અંગે કોઈ ધ્યાન આપશે ખરા કે આ અંગે તપાસ કરવામાં આવશે કે વાહનો ઠેરના ઠેર પડ્યા છે, બગડી ગયા છે, ભંગાર હાલતમાં છે, નંબર પ્લેટ વગરના છે, ત્યારે લાઠી નગરપાલિકા પણ પરિવર્તન હવે લોકો ઈચ્છી રહ્યા છે. આવનાર સમયમાં લાઠી નગરપાલિકામાં પણ પરિવર્તન આવે તો નવાય નહીં. હાલમાં જાણે કે તંત્ર રામ ભરોસે ચાલતું હોય તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે કમિશનર દ્વારા તપાસ કરવામાં આવે તો હજુ વધુ કૌભાંડો બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. હાલમાં તો લાઠી નગરપાલિકામાં નંબર પ્લેટ વગરના વાહનો ફરી રહ્યા છે, અને આ નંબર પ્લેટ વગરના વાહનો ફરતા હોય ત્યારે સરકાર જ સરકારના નિયમોનું ધજિયા ઉડાડતા દ્રશ્યો નગરપાલિકા કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કમિશનર આ અંગે ધ્યાન આપી અને યોગ્ય કક્ષાએ ગ્રાન્ટ વપરાય છે કે નથી વપરાતી તે તપાસ કરવામાં આવે તેવું લાઠી નગરપાલિકાના લોકો ઈચ્છી રહ્યા છે. અને જો આમ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં લાઠી નગરપાલિકામાં પરિવર્તન આવશે તેવું લોકો હવે ઈચ્છી રહ્યા છે. રિપોર્ટર રજનીકાંત, રાજ્યગુરુ, લાઠીથી.